શ્રી યુવા કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ 3ની અંદર છે એ આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્પર્ધાત્મકની અંદર છે અવારનવાર જે પ્રશ્નો પૂછાય છે અવયવો, બરાબર, એ અવયવો વિશે છે થોડુંક નવું શીખવાના છીએ. બરાબર, તો પહેલાં આવશે આપણને બેઝિક છે એ અવયવ વિશે માહિતી હોવી જોઈએ કે અવયવ કોને કહેવાય. મિત્રો, અવયવ કોને કહેવાય? દાખલાથી તમને પૂછે કે બે, તો બેના અવયવો કોણ? તો પહેલાં તો વિચારવાનું છે કે બે છે એ કોના કોના ઘડિયામાં આવે છે. તો બે ક્યાં આવે? બે એકા બે, બીજે ક્યાંય બે આવતા નથી. તો બે ગુણ્યા એક, તો બે અને એક એ બંનેને બેના અવયવ કહી શકાય. દાખલા તરીકે જોઈએ આપણે તો બે, બરાબર, તો બેને લખવા હોય આપણે લખશું બે ગુણ્યા એક. એટલે બેના અવયવો પૂછે તો બે અને એક એને બેના અવયવો કહેવાય. ત્રણના અવયવો પૂછે તો ત્રણ ગુણ્યા એક, તો ત્રણ અને એક એને ત્રણના અવયવો કહેવાય. ચારના અવયવો પૂછે તો ચાર એકા ચાર અને બે બે ચાર, એટલે ચાર એક બે, ફરી વખત બે આવે તો એ અવયવમાં ગણાતા નથી. એટલે કે ચારના અવયવ પૂછે તો ચાર એક અને બે. આપણને પૂછે કે છના અવયવ, તો આપણે લખશું છ એકા છ અને ત્રણ બે છ, તો આ છ એક ત્રણ અને બે આને કહેવાય એના અવયવો. બરાબર, એટલે કે બેના અવયવની સંખ્યા જુઓ તો બે, ત્રણના અવયવ કેટલા? તો કે બે. ચારના અવયવ તો કે એક બે અને ત્રણ. છના અવયવ એક બે ત્રણ અને ચાર. તો અવયવોની સંખ્યા છે આપણે આના ઉપરથી ખબર પડી જાય. બરાબર, હવે મિત્રો આ તો નાની સંખ્યાઓ છે તો તમે ગણી પણ શકો અવયવો લખીને. હવે તમને પૂછે કે 500ના અવયવોની સંખ્યા કેટલી? બરાબર, તો ત્યારે તમે 500ના અવયવો લખવા બેસશો નહીં. બરાબર, તો એની શોર્ટકટ છે એ આજે આપણે શીખવી છે. બરાબર, તો અગાઉ છે એવા સવાલો પૂછાયેલા છે એની થોડીક ચર્ચા કરીએ અને પછી છે આગળ વધીએ. ચાલો, આ સવાલ છે એ તલાટી મંત્રી 2017 ગાંધીનગરનું પેપર હતું, એમાં પૂછાયેલો છે. 12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે મિત્રો, ક્યાંય અવયવો પૂછ્યા નથી. તમને પૂછ્યું 12ના અવયવો કેટલા, એટલે વિદ્યાર્થીઓ આવું કરતા 12ના અવયવો તરત લખે કે 12ના અવયવ તો કે 12 એકા 12, 6 બે 12, 4 તેરી 12. બરાબર, તો અવયવોની સંખ્યા તમને ખબર પડી ગઈ, 1 2 3 4 5 અને 6. બરાબર, તો આ રીતે તમે અવયવો લખી શકો. પણ આની જગ્યાએ તમે આમ પણ લખી શકો, 12 એટલે શું? તો કે 12 એટલે 4 ગુણ્યા 3. ધ્યાન આપજો, 12 એટલે 4 ગુણ્યા 3. 4ના હજી ભાગ પાડો તો આવું થાય 2 ગુણ્યા 2, જે 3 છે એમ નામ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર, જ્યાં સુધી અવિભાજ્ય ભાગ ના આવી જાય, હવે 2ના કે 3ના ભાગ પડતા નથી, અવિભાજ્ય સંખ્યા ન આવે ત્યાં સુધી આપણે ભાગ પાડીએ. તો આ 2 ગુણ્યા 2 એટલે તમે લખી શકો 2નો વર્ગ. આ 3 એની કઈ ઘાત નથી તો 1 ઘાત હોય તો 3ની 1 ઘાત. હવે ધ્યાન આપજો મિત્રો, તો ઘાતની અંદર અહીંયા કેટલા છે? તો કે 2 છે. અહીંયા કેટલા છે? 1 છે. તો 2ની અંદર 1 ઉમેરો તો કેટલા થાય? 3. આ 1ની અંદર 1 ઉમેરો તો કેટલા થાય? 2. અને આ બંનેનો ગુણાકાર કરો એટલા જ અવયવો હોય. બરાબર, યાદ રાખજો મિત્રો, આ બંનેનો ગુણાકાર 3 2 ને 6, તો અહીંયા તમે અવયવો જોઈ શકો કેટલા અવયવ છે? 6 જ અવયવો હોય. તો શું કરવાનું છે? તો કે જે સંખ્યા આપી એના પહેલાં અવિભાજ્ય અવયવો પાડી દેવાના છે અને પછી ઘાતની અંદર જે સંખ્યા આવે એમાં એક એક ઉમેરી અને એનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એટલા જ છે એ અવયવોની સંખ્યા હોય. હજી એક એક્ઝામ્પલ છે એ આ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ. ધ્યાન આપો, 24ના અવયવોની સંખ્યા, તો તરત તમે લખશો 24 એટલે શું? તો કે 24 એટલે 8 તેરી 24. 24 એટલે 8 તેરી 24. 8 એટલે શું? તો કે 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8 અને આ 3 એમ નામ લખીએ, એટલે કે આ થઈ ગયો 2નો ઘન. આ છે 2નો ઘન, આ છે 3ની 1 ઘાત. બરાબર, 3ની 1 ઘાત. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું હોય? ઘાતની અંદર 1નો વધારો છે. આ 3 છે તો 3માંથી 1 વધારો એટલે કેટલા થાય? 4. આ 1માંથી 1 વધારો એટલે કેટલા થાય? 2. અને 4 ગુણ્યા 2 કરો તો આપણો આન્સર કેટલો આવે? 8. એટલે કે 24ના અવયવોની સંખ્યા કેટલી હોય? 8. બધા મિત્રોને સમજાઈ ગયું? તો શું કરશું આપણે? અવિભાજ્ય અવયવો પાડશું, ઘાત સ્વરૂપ લખશું અને ઘાતની અંદર એક એકનો વધારો કરી અને એનો શું કરશું? ગુણાકાર કરશું, એટલે આપણને અવયવોની સંખ્યા મળશે. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, 37ના અવયવોની સંખ્યા. આ સવાલ પણ પૂછાયેલો છે ટેટ 2018ની અંદર. બરાબર, અવારનવાર આવા સવાલો છે એ પૂછાય છે. 37ના અવયવોની સંખ્યા તરત તમે લખશો કે 37 એટલે શું? તો કે 6 ગુણ્યા 6. 6 એટલે શું? તો કે 3 2 6. આ 6ની જગ્યાએ તો કે 3 2 6. ચલો, અવિભાજ્ય અવયવો તો બધા આવી ગયા. બરાબર, પહેલાં 37ના ભાગ પડ્યા 6 ગુણ્યા 6, 6ના ફરીવાર ભાગ પડ્યા 3 ગુણ્યા 2, આ 6ના ભાગ પડ્યા 3 ગુણ્યા 2, એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ.
બે ગુણ્યા બે એટલે કે બેનો વર્ગ. ઘાતની અંદર બે છે એમાં એક ઉમેરો એટલે ત્રણ થાય, આ ઘાતમાં બે છે એક ઉમેરો એટલે ત્રણ થાય, તો ત્રણ તેરી ને નવ એટલે કે 37 ના અવયવો કેટલા થાય, તો કે 9 અવયવો થાય. તો એકદમ સરળ છે ને મિત્રો, બરાબર. થોડાક છે એ અઘરા એક્ઝામ્પલ તરફ જતા જઈએ છીએ. નેક્સ્ટ, 125 ના અવયવોની સંખ્યા, બરાબર. 125 તો તરત આપણને ખબર, 125 એટલે શું, તો કે 125 એટલે તો કે 25 પંચા 125. આના સિવાય આપણને કંઈ ખબર ના હોય તો પણ વાંધો નથી, બરાબર. 125 એટલે શું, તો કે 25 પંચા 125. 25ના હજી ભાગ પાડી દો તો 25 એટલે 5 ગુણ્યા 5, અને આ 5 છે એમને લખી નાખો એટલે કે આ તો થઈ ગયો 5નો ઘન. 125 કોનો ઘન છે, તો કે 5નો ઘન છે. અને હવે એકદમ સરળ છે, જે ઘાતમાં આવ્યા એના કરતાં શું કરવાનું છે, એક વધારવાનો છે, એટલે કે તમારો જવાબ આવે 4. 125ના અવયવોની સંખ્યા પૂછે તો આન્સર કેટલો આવશે, 4 આન્સર આવશે, બરાબર. નેક્સ્ટ જુઓ, 5400ના અવયવોની સંખ્યા. 5400 એટલે કંઈ નથી, 54 ગુણ્યા 100 છે, ધ્યાન આપજો મિત્રો. 5400 એટલે શું, તો કે 54 ગુણ્યા 100. 54 એટલે શું, તો કે 27 ગુણ્યા 2, અને 100 એટલે શું, તો કે 10 ગુણ્યા 10, બરાબર. જેમ પણ નાના નાના ભાગ આપણે પાડતા જઈએ, 5400 એટલે 54 ગુણ્યા 100, 54 એટલે 27 ગુણ્યા 2, 100ના 2 ભાગ પડ્યા 10 ગુણ્યા 10. તો 27 તો આપણને ખબર છે 3નો શું છે, ઘન. 2, 10ની જગ્યાએ હું લખું છું 5 ગુણ્યા 2, આ 10ની જગ્યાએ લખું છું 5 ગુણ્યા 2. હવે બધી વસ્તુ ભેગું કરું એટલે કે આ થઈ ગયો 3નો ઘન. આ 2 એક વખત, 2 વખત 3 વખત 2 છે એટલે 2નો ઘન. 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ. ઘાતવાળા સ્વરૂપની અંદર છે એ આપણી રકમ આવી ગઈ, બરાબર. હવે શું કરશું, તો ઘાતની અંદર જે સંખ્યા છે એમાં એક એક ઉમેરશું. આ 3 છે ઘાતમાં, એક ઉમેરો એટલે 4 થાય, અહીંયા પણ 3 છે એક ઉમેરો એટલે 4 થાય, અહીંયા 2 છે એક ઉમેરો એટલે 3 થાય, અને ગુણાકાર કરો ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, અને 16 તેરી 48. એટલે આવી સંખ્યા જો એક્ઝામમાં પૂછાણી હોય તો 48 અવયવો લખવા શક્ય નથી, બરાબર. તો ત્યારે આપણને આ મેથડ આવડવી જોઈએ. એકદમ સરળ છે મિત્રો, બરાબર. હવે છે હજી એક સવાલ જોવો છે, 32400 ના કુલ અવયવ કેટલા છે. હમણાં જે કૃષિ યુનિવર્સિટીનું પેપર હતું જુનિયર ક્લાર્કનું 2019માં, બરાબર, એમાં સવાલ છે એ પૂછાઈ ગયો. 32400 તો ત્યાં અવયવ પાડવા બેસી શકાય નહીં, તો ઝડપથી આપણે અવયવ પાડે. 32400 તમે લખી શકો 2 ગુણ્યા 32400 અડધા કરો તો 16200, બરાબર. 32ના અડધા 16, 400ના અડધા 200 એટલે 2 ગુણ્યા 16 200. હજી લખો, લખી શકો તમે 162ના અડધા કેટલા, 81 100, બરાબર. 100 એટલે શું, તો કે 10 ગુણ્યા 10. ક્લિયર મિત્રો, શું કર્યું, 32400 એટલે 2 ગુણ્યા 16 200, 16ના ડબલ કરો તો 32, 200ના ડબલ 400. 162 છે, 162ને આપણે લખીએ છીએ 81 ગુણ્યા 2, ધ્યાન આપજો મિત્રો. 81 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા, 162. અને જે 00 છે એનો મતલબ થાય 100 એટલે શું, તો કે 10 ગુણ્યા 10, એટલે 16200 છે લખીએ આપણે 81 ગુણ્યા 10 ગુણ્યા 2. ક્લિયર. હવે ધ્યાન આપજો મિત્રો, 2 તો 81 એટલે શું, તો કે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, બરાબર. એટલે કે 3ની 4 ઘાત. 10 એટલે શું, તો કે 2 ગુણ્યા 5, ફરી વખત 10 એટલે શું, તો કે 2 ગુણ્યા 5, અને છેલ્લા છે એ 2 એમ નામ લખીએ, બરાબર. હવે બધું આપણે ભેગું કરીએ તો 2ની કેટલી ઘાત છે, તો કે 2 છે 1 2 3 અને 4 વખત, તો 2ની 4 ઘાત. 3ની કેટલી ઘાત છે, તો 3 પણ 4 વખત છે, 3ની 4 ઘાત. 5 કેટલી વખત છે, તો 1 અને 2 વખત એટલે 5નો વર્ગ, બરાબર. તો આ આપણા અવિભાજ્ય અવયવો છે એ પડી ગયા. હવેનો સ્ટેપ શું હોય, તો ઘાતની અંદર જે સંખ્યા આવી એમાં એક એક ઉમેરો છે. 4માં એક ઉમેરો કેટલા થાય, 5. અહીંયા 4માં એક ઉમેરો કેટલા થાય, 5. અહીંયા 2માં એક ઉમેરો કેટલા થાય, 3. અને આ બધાનો ગુણાકાર કરો એ તમારો જવાબ આવે, બરાબર. તો આન્સર આવશે તમારો 5 5 25, અને 25 તેરી 75, એટલે કે 32400ના જો તમે અવયવ પાડો તો કેટલા અવયવ મળે તમને, 75 અવયવ મળે, બરાબર. તો બધા મિત્રો છે એ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. કઈ રીતે મેળવશું આપણે, તો આપણે કંઈ કરવાનું નથી, જે સંખ્યા આપીને અવિભાજ્ય અવયવ પાડવાના છે ઘાતના સ્વરૂપમાં લખવાના છે, અને ઘાતની અંદર જે સંખ્યા આવે એમાં એક એક ઉમેરી, બરાબર, અને એનો શું કરી દેવાનો છે, ગુણાકાર કરવાનો છે. તો બધા મિત્રોને આનો માર્ક્સ જવો જોઈએ નહીં, બરાબર. થોડુંક આના વિશે છે જે આગળ આપણે જોવું છે. 1275ના અવયવોનો ગુણાકાર કેટલો થાય, ધ્યાન આપજો મિત્રો. અવયવો કેટલા થાય એવું પૂછ્યું નથી, અવયવો તમારે પહેલાં મેળવો અને પછી એનો ગુણાકાર કરો, તો ગુણાકાર કેટલો થાય એવું તમને પૂછ્યું છે. તો 1275ના અવયવો પાડો, તો 1275ના અવયવો આ રીતે પણ પાડી શકાય મિત્રો,
જે તમને ઓલરેડી આવડતું હોય, 1275. તો પહેલાં આપણે 5 વડે ભાગીએ તો 25 પંચા બરાબર, અથવા તો 5 2 10, 12 માંથી 10 જાય તો 2 વધ્યા 27 થયા, 50 50 25, ફરી વખત 2 વધ્યા 25 50 50 25, એટલે કે 255 બરાબર. 255 ફરી વખત તમે 5 વડે ભાગો 50 50 25, અને 5 1 5 3 વડે ભાગો તો 17 3 51 બરાબર, અને 17 1 17 એટલે કે 1275 બરાબર તમે લખી શકો. 5 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત બરાબર, એટલે 1275 તમે લખી શકો. 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ, 3 ની 1 ઘાત અને 17 ની 1 ઘાત. હવે પછી આગળનો વસ્તુ યાદ કરો, અવયવોની સંખ્યા મેળવવા માટે આપણે શું કરતા, અવયવોની સંખ્યા મેળવવા માટે. તો અવયવોની સંખ્યા માટે આમાં એક ઉમેરતા, તો 2 માં 1 ઉમેરો 3, આમાં 1 ઉમેરો તો 1 માં 1 નાખો તો 2, અને અહીંયા 1 માં 1 નાખો થઈ ગયા 2. તો કુલ અવયવોની સંખ્યા છે 3 2 6 અને 6 2 12. હવે ધ્યાન આપજો, અવયવોની સંખ્યા થાય તો અવયવોની સંખ્યા થઈ તો કેટલી આવે, 12. પણ આપણને અવયવોની સંખ્યા પૂછી નથી, આપણને પૂછ્યું છે કે અવયવોનો ગુણાકાર કેટલો થાય. તો ધ્યાન આપજો મિત્રો, તો જો આપણને ગુણાકાર પૂછેલો હોય તો પહેલાં તો કોના અવયવોનો ગુણાકાર પૂછ્યો, તો કે 1275ના અવયવોનો પૂછ્યો. તો આપણે લખી નાખવાનું છે 1275, અને જેટલી સંખ્યા હોય, કેટલી અવયવોની સંખ્યા કેટલી છે 12, એના અડધા કરી નાખવાના છે, 12 ના અડધા કરવાના છે. 12 ના અડધા કેટલા થાય, તો કે 6. તો 6 ઘાત છે એની મૂકી દેવાની છે, એટલે કે એનો ગુણાકાર થાય 1275 અને એની 6 ઘાત બરાબર. 1275 ક્યાંથી આવ્યા, તો કે જેના અવયવનો ગુણાકાર પૂછો એ આધારમાં મૂકવાનું છે, અને અવયવોની સંખ્યા હોય એના અડધા કરી અને ક્યાં મૂકવાના છે, ઘાતમાં મૂકવાના છે બરાબર. તો એ થશે એનો ગુણાકાર. બધા મિત્રોને સમજાઈ ગયું છે. નેક્સ્ટ જુઓ, 7056ના અવયવોનો ગુણાકાર કેટલો થાય. તો પહેલું આપણું સ્ટેપ શું હશે, તો કે 7056 છે એના અવયવો પાડી દઈએ બરાબર. તો 2 વડે ભાગો તો 35 2 70 28 2 56, ફરી વખત 2 વડે ભાગો 17 2 34, 1 વધ્યા એટલે 12 થયા 2 6 12, ફરી વખત 2 વડે ભાગો 8 2 16, 1 વધ્યા 16 થયા, ફરી વખત 8 2 16 બરાબર, 8 2 16, અને 2 2 4, ફરી વખત 2 વડે ભાગો તો 441 441, ફરી વખત 3 વડે ભાગો તો 3 1 3, 1 વધ્યા 3 4 12, 2 વધ્યા 3 7 21, ફરી વખત 3 ભાગો 3 4 12, અને 3 9 27, 77 49, અને 7 1 7, એટલે કે 7056 તમે લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. ઘાતની અંદર 1 ઉમેરો તો અહીંયાથી 4 ના થઈ જાય 5, અહીંયા 2 ના થઈ જાય 3, અહીંયા પણ 2 ના થઈ જાય 3, તો 5 3 15, 15 3 45. બધા મિત્રો અહીંયા સુધી ક્લિયર છે, 15 3 45. હવે આપણને પૂછો ગુણાકાર, તો ગુણાકારમાં શું કરશું, તો કે આધારમાં લખશું આપણે 7056, આધારમાં લખશું 7056, અને 45ના અડધા કરો તો થશે 22.5 બરાબર. તો આપણો આન્સર છે 7056ની 22.5 ઘાત બરાબર, અથવા તમે લખી શકો 45 ના 2 ઘાત બરાબર. તો આ થઈ ગયો અવયવોનો ગુણાકાર. તો 2 વસ્તુ શીખ્યા આપણે, શું શીખ્યા આજમાં, તો કે અવયવોની સંખ્યા મેળવતા, અને જે અવયવો મળ્યા એ અવયવોનો ગુણાકાર કરતા. અને છેલ્લી એક વસ્તુ આપણે શીખવી છે કે 500ના અવયવોનો સરવાળો કેટલો થાય. થોડુંક કોમ્પ્લિકેટેડ છે મિત્રો બરાબર, થોડુંક કોમ્પ્લિકેટેડ છે, ખાસ ધ્યાન આપજો. 500ના અવયવોનો સરવાળો, તો પહેલાં તો 500ના અવયવો જ આપણે પાડવાના છે. તો 500 એટલે શું, તો કે 5 ગુણ્યા 100, 500 એટલે શું, 5 ગુણ્યા 6, તો તરત લખશો 5 ગુણ્યા 5 ગુણ્યા 100 એટલે શું, તો કે 20 50 100, 100 એટલે શું, 20 50 100 બરાબર. 20ના પાછા ભાગ પાડો તો 5 4 20, એટલે 100ને હું આમ લખી શકું 5 ગુણ્યા 5, એટલે 50 50 25 25 100 કા 100 બરાબર. ધ્યાન આપજો મિત્રો, 25 100 કા 100, તો આખા 100 જે છે એને મેં આ રીતે લખ્યા છે. બધા મિત્રો ધ્યાન આપજો, 100ની જગ્યાએ લખ્યા 50 50 25 25 2 50 50 2 100, તો 100ના છે એમ અવયવો પાડી દીધેલા છે. તો આના બરાબર તમે સીધું લખી શકો 5 નો ઘન અને 2 નો વર્ગ બરાબર, 5 નો ઘન અને 2 નો વર્ગ. બધા મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ છે, કારણ કે આટલા સુધીના સ્ટેપ તો જૂના છે બરાબર, આટલા સુધીના સ્ટેપ છે એકદમ જૂના છે. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, સરવાળો. હવે તમને પહેલાં એક જ એક્ઝામ્પલમાં બધી વસ્તુ રિવિઝન કરાવી દઉં,
જો તમને પૂછ્યું હોત કે અવયવોની સંખ્યા તો તમે શું કરત, તો આમાં એક ઉંમર એટલે ચાર થાત, આમાં એક ઉંમર ત્રણ થાત, ચાર તેરીને બાર, તો તમારે સંખ્યા પૂછ્યો હોત તો જવાબ આવત બાર. ગુણાકાર પૂછ્યો હોત તો શું કરત, તો આમાં એક ઉંમર એટલે કેટલા થાય, તો અવયવોની સંખ્યા તમને મળી ગઈ હતી બાર, તો બારના અડધા કેટલા થાય છ, તો તરત તમે લખત 500 ને 6 ઘાત, એ થઈ ગયો તમારો અવયવનો ગુણાકાર. સરવાળો પૂછ્યો તો શું કરવાનું છે, તો ઘાતમાં એક તો ઉમેરવાની જ છે, તો 5 ની 3 ઘાત છે તો અહીંયા લખશું 5 ની 4 ઘાત, અહીંયા લખશું 2 નો ઘન. ધ્યાન આપજો, તો અહીંયા પહેલું સ્ટેપ તો તમારું આ હશે, 5 નો ઘન, 2 નો ઘન. આમાંથી એક એક બાદ કરવાનું છે, માઇનસ એક છેદમાં જે આધાર છે એમાંથી એક બાદ. આધારની અંદર છે 2, તો 2 માઇનસ 1 બરાબર. ફરી વખત છે મિત્રો, ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો, આ સ્ટેપ સમજવા જેવું છે બરાબર. કઈ રીતે આખું સ્ટેપ આવે છે, જો તમને છે એ સરવાળો પૂછવામાં આવે તો તમારે શું કરવાનું છે, તો 5 નો ઘન છે ત્યાં કરી નાખવાનું છે પહેલાં 5 ની 4 ઘાત, 2 નો વર્ગ છે ત્યાં કરવાનું છે 2 નો ઘન, એટલે કે ઘાતની અંદર એક એક શું કરી દેવાનો છે, વધારી દેવાનો છે. પછી તો કે જે આવે એમાંથી એક એક બાદ કરી નાખવાનું છે બરાબર. એટલે 5 ની 4 ઘાત -5, 2 નો ઘન -1 બરાબર. છેદમાં અહીંયા 5 છે, આધારમાં કેટલા છે 5, એમાંથી એક ઘટાડો તો કેટલા થઈ જાય 4, તો છેદમાં લખવાના છે 4. અહીંયા આધારમાં કેટલા છે 2, એક ઘટાડો એટલે કેટલા થઈ જાય તો 1 બરાબર. આ 2નો કરવાનો છે ગુણાકાર, એટલો તમારો જવાબ આવશે સરવાળાની અંદર બરાબર. બધા મિત્રોને ક્લિયર? 5 નો ઘન તો 5 ની 4 ઘાત -1, 2 નો વર્ગ તો 2 નો ઘન -1, છેદમાં તો કે આધાર કરતા 1 ઓછા, તો અહીંયા 5 હતા તો 4, અહીંયા 2 હતા તો 1 બરાબર. તો ધ્યાન આપજો, 5 ની 4 ઘાત એટલે 5 6 25, 25 5 125, ને 125 5 725, 625 માંથી 1 જાય 624 બરાબર. 624 ભાંગ્યા 4 ગુણ્યા 2 નો ઘન 8, 8 - 1 એટલે 7 બરાબર. છેદ ઉડાડો તો 4 1 4, 2 વજા 4 5 20, 2 વજા 4 6 24, એટલે કે 156 × 7, 156 × 7 કરો એ તમારો જવાબ છે. 7 6 42 નો બગડો વધી 4, 7 5 35 ને 4 39 નો નવડો વધી 3, 7 1 7 ને 3 10, એટલે કે તમારો આન્સર આવે 1092 બરાબર. 1092. તો બધા મિત્રો છે આ સ્ટેપ છે એ બધાને સમજાઈ ગયું છે, અને એના પછીનો એક્ઝામ્પલ છે આપણે પ્રેક્ટિસ કરીએ. ખાસ ધ્યાન આપજો, 1650 ના અવયવોનો સરવાળો કેટલો થાય, 1650 ના પહેલાં આપણે અવયવો પાડી દઈએ, તો 1650 ના અવયવ પાડો તો 2 વડે ભાગો એટલે થઈ ગયા 825, ફરી વખત 5 વડે ભાગો, 5 1 5, 3 થઈ ગયા બરાબર, 5 6 30, 2 થઈ ગયા 5 6 25, હજી 5 વડે ભાગો, 5 3 15, 1 વધ્યા 5 3 15 બરાબર, 11 3 33, અને 11 1 11, એટલે કે 1650 જગ્યાએ તમે લખી શકો 2 ની 1 ઘાત ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 11 ની 1 ઘાત. બધા મિત્રોને અહીંયા સુધી કંઈ વાંધો હશે નહીં બરાબર. હવે આપણને કીધો સરવાળો, એટલે કે આમાં એક એક ઉમેરશો તો અહીંયા થઈ ગયા 2 ની 1 ઘાત છે ત્યાં 2 ની 2 ઘાત -1, છેદમાં અહીંયા આધારમાં 2 છે, છેદમાં લખશું 1 ઘટાડીને. અહીંયા 2 નો વર્ગ છે, લખશું 2 નો ઘન -1, અહીંયા 5 છે તો નીચે લખશું 4. અહીંયા 3 ની 1 ઘાત છે તો અહીંયા લખશું 3 નો વર્ગ -1, અહીંયા 3 છે એટલે નીચે લખશું 2. અહીંયા 11 ની 1 ઘાત છે, લખશું 11 નો વર્ગ -1, છેદમાં 11 છે તો છેદમાં લખશું આપણે 10 બરાબર. છેદમાં શું કરશું, જે આધારમાં છે એના કરતાં એક એક શું કર્યું, ઘટાડીને લખ્યા છે આપણે બરાબર. ઘાતની અંદર તો કે 1 ઘાત હતી ત્યાં 2 કરી, 2 ઘાત હતી ત્યાં 3 કરી, 1 હતી ત્યાં 2 કરી, 1 હતી ત્યાં 2 કરી, બધી જગ્યાએ -1 કર્યા. હવે ધ્યાન આપજો મિત્રો, 2 નો વર્ગ 4, 4 માંથી 1 જાય તો થઈ ગયા 3 ગુણ્યા 5 નો ઘન 125, 5 નો ઘન 125, 125 -1 એટલે 124, 124 ભાગ્યા 4 કરો, 4 3 12, અને 4 1 4 થઈ ગયા 31 ગુણ્યા 3 નો વર્ગ તો 9, 9 - 1 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે 4 ગુણ્યા 11 નો વર્ગ 121, 121 -1 એટલે 120, 0 0 કેન્સલ એટલે આવ્યા 12 બરાબર. આ બધાનો મિત્રો ગુણાકાર કરવાનો છે, 3 × 31 × 4 × 12. હવે આ વસ્તુ તમને આવડે, 4 × 3 તો 3 4 કેટલા છે 12, 12 × 12, 12 × 12, 12 × 12 એટલે થઈ ગયા 144 × 31 બરાબર, 144 × 31. હવે જે કાંઈ તમારો સમય બગડવાનો છે એ ક્યાં બગડવાનો છે, તો કે ગુણાકારની અંદર બગડવાનો છે બરાબર. જે સમય બગડશે એ ક્યાં બગડશે, ગુણાકારમાં. એના માટે આપણે છે થોડુંક શોર્ટની અંદર કરી નાખીએ, તો 31 છે ને 3 ભાગની અંદર આપણે છે એ વેચી દઈએ 4 ભાગમાં, તો 10 10
દસ અને એક, દસ વત્તા દસ વત્તા દસ ત્રીસ, ત્રીસ વત્તા એક એટલે એકત્રીસ. હવે આ ગુણાકાર તો આવડે, 144 ગુણ્યા 10 એટલે 1440. ફરી વખત 10 સાથે ગુણાકાર એટલે 1440. ફરી વખત 10 સાથે ગુણાકાર 1440 અને 144ને એક સાથે ગુણાકાર એટલે 144. ઝડપથી ટોટલ મારો તો 4 4 16 નો સગડો વધી 1, 4 3 12, 12 ને 2 14 નો સગડો વધી 1, એટલે કે આપણો આન્સર આવે 4464. બરાબર, તો 1650ના અવયવનો સરવાળો કેટલો છે? 4464. ક્લિયર બધા મિત્રોને? છે એ આજના લેક્ચર છે, એની તમામ વસ્તુ છે એ સમજાઈ ગઈ છે. બરાબર, જો સમજાઈ ગયું હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, મળીએ નેક્સ્ટ સન્ડે 10 વાગે. બરાબર.